નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાન પાઠ 6 પેશીઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે આગળના અભ્યાસોમાં જોયું કોષ કેને કહેવાય, કોષનો સમૂહ ભેગો થાય તો જેમાંથી પેશીઓ બને અને પેશીઓ ભેગી થઈને એમાંથી અંગ બને છે. હવે કેવા કેવા પ્રકારની પેશીઓ વનસ્પતિ અને પ્રાણી કોષોમાં હોય છે એ વિશે જોવાનું છે. કે પેશી કેને કહેવું તો કે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષ સમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહે છે. જ્યારે વનસ્પતિ પેશીનો ભાગ આપેલો છે અને પ્રાણી પેશીઓમાં ભાગ આપેલો છે. હવે વનસ્પતિ પેશીની અંદર વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, વર્ધનશીલ પેશીના ત્રણ અગ્રસ, પાર્શ્વીય અને આંતરવિશિષ્ટ. સ્થાયી પેશીમાં બે છે, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. સરળ સ્થાયીના ત્રણ પ્રકાર, મૃદુતક, સ્થૂળ કણક અને દઢતક. મૃદુતકના ત્રણ પ્રકાર, સામાન્ય મૃદુતક, હરિત કણક અને વાયુતક. એ જ રીતે જટિલ સ્થાયી પેશીઓમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ બધાના કાર્યો શું છે એના વિશે આપણે અભ્યાસ કરશું. પ્રાણી પેશીઓમાં અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. અધિચ્છદીય પેશીની અંદર લાદીછદ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, અનસ્તરપીય અધિચ્છદ પેશી. સંયોજક પેશીમાં રુધિર પેશી, અસ્થિ પેશી, પાશી પેશી, અસ્થિભંગ પેશી, સ્નાયુવાહક પેશી, તંતુઘટક પેશી અને મેરુદંડ પેશી. સ્નાયુ પેશીમાં રેખીય સ્નાયુ, અરેખીય સ્નાયુ અને હદ સ્નાયુ, જ્યારે ચેતા પેશીનો કોઈ પ્રકાર નથી. મિત્રો, આ વર્ગીકરણ છે એ વર્ગીકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. અને તમને કીધું એ પ્રમાણે પેશી એ કોષોનો સમૂહ છે જેમાં કોષોની સંરચના અને કાર્ય એક સમાન હોય છે. જ્યારે બહુકોષીય સજીવોમાં સમવિભાજન માટે ક્રમશઃ પેશી, પેશીમાંથી અંગ અને અંગતંત્રનો ઉદ્ભવ વિકાસ થાય છે. એ જ રીતે મિત્રો, હવે જોઈએ તો વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી જે તે વનસ્પતિઓમાં વૃદ્ધિ પામતા પ્રદેશોમાં જોવા મળે છે તેના કોષો વિભાજનની ક્ષમતા ધરાવતા હોય છે. તે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. તેના વિભાજનથી સર્જાતા કોષો વિભાજન ક્ષમતા ગુમાવી અને અન્ય પેશીઓના નિર્માણમાં સંકળાય છે. બીજું છે સરળ સ્થાયી પેશી, જેની અંદર આ પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે. મૃદુતક, સ્થૂળકણક અને દઢતક સરળ સ્થાયી પેશીઓ છે, જેમાં મૃદુતક એટલે કે પાતળી દિવાલવાળી જીવંત અને સરળ કોષોની બનેલી સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે આધારોત્તમ કાર્ય કરે છે, મતલબ કે આધાર આપવાનો. કોઈ પણ વનસ્પતિ હોય તેને આધારોત્તમ તરીકે મૃદુતક પેશી કાર્ય કરે છે. સ્થૂળ કોણક જીવંત લાંબા અને પ્રાથમિક કોષ દિવાલ કોણીય રીતે સ્થૂલન ધરાવતા કોષોની બનેલી સ્થાયી પેશી છે, જે મુખ્યત્વે નમ્યતાનું કાર્ય કરે છે, જે આપણે નમ્યતા આપે છે. તે દઢતક મૃત લાંબા અને સાંકડા કોષો કોષ દિવાલ પર લિગ્નીનું સ્થૂલન ધરાવતા સ્થાયી પેશીથી દઢતા અને મજબૂતાઈનું કાર્ય કરે છે. એ જ રીતે જટિલ સ્થાયી પેશી, કે જટિલ સ્થાયી પેશીમાં આ પેશીઓ કોષોની રચનાની દ્રષ્ટિએ એકથી વધુ પ્રકારના હોય છે, જેમાં કેવી કેવી છે તો કે જલવાહક છે અને અનવાહક છે. જલવાહકની અંદર આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તે બંધારણમાં ચાર ઘટકો છે, જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક દઢતક. એ કોઈ પણ જલવાહક પેશી છે મૂળિયાથી વનસ્પતિમાં ઉપરના ટોચના પાંદડાઓ સુધીની ડાળી શાખાઓમાં પાણી અને જમીનમાંથી ખનિજોનું વહન કરે છે. જ્યારે અન્નવાહક પેશી, આ પેશી વનસ્પતિમાં ખોરાકમાં કાર્બનિક દ્રવ્યોનું વહન કરતા જટિલ સ્થાયી પેશી છે. તેના બંધારણમાં પણ ચાર ઘટકો છે, ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. આ બધી પેશીઓમાં આપણે જોઈએ તો વનસ્પતિઓની પેશીઓના ભાગમાં છે. એ જ રીતે પ્રાણી પેશી, જે આપણે મનુષ્યોમાં ને એમાં બધામાં જોઈએ તો ઉચ્ચ કક્ષાના પ્રાણી પેશીઓમાં ચાર પ્રકારના વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલું અધિસજીવ પેશી, તે પાણી શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે આપતી
રક્ષણ આપતી પેશી છે તે શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિવિધ અંગો વચ્ચે આપલેમાં મહત્વની ભૂમિકા ભજવે છે જે પેશીઓ છે અધિશત પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતા પેશી એમાં અધિશત પેશીનું કામ તમને કીધું કે મહત્વની ભૂમિકા શું છે તો અને એ લાંબો સમય સુધી દ્રવ્યોની આપલે કરે છે જેમાં પહેલું કીધું કે લાદીસમ અધિશત પેશી જે તેના કોષો ચપટા પાતળા અને લાદીસમ માફકે ગોઠવાયેલા હોય છે રુધિરવાહિનીઓમાં ફેફસાવા વાયુકોષ્ઠનું અંતર અસ્તર સરળ અને લાદીસમ અધિશત વડે જ્યારે ત્વચામાં અધિશદીય પેશીના કોષો ઘણા બધા સ્તરોમાં હવાથી સ્ત્રુત અધિશત પેશી બનેલા છે બીજું છે તેના કોષો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈમાં લગભગ સમાન હોવાથી ગનાકાર આકારનો હોય છે આ અધિશત કોષો સપાટી પર પદાર્થનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે ત્યાર પછી સ્તંભીય અધિશત તેના કોષોની પહોળાઈ કરતાં ઊંચાઈ વધુ હોવાથી તે સ્તંભાકાર દેખાય છે અને શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિશત પેશીના કોષો સૂક્ષ્મ દ્રપક્ષ્મ ધરાવે છે મતલબ કે જે શ્વાસ નળીમાં સ્થાંભલા જેવો આકાર છે એટલે સ્થાંભ લાદી જેવો છે એટલે કે લાદી છ જ્યારે સંયોજક પેશી તો કે સંયોજક પેશીમાં ઘણી બધી તમને પેશીઓ કીધી તે શરીરની બે પેશીઓ કે અંગો વચ્ચે પુનર્ કરે છે તે જોડાણ સાધે છે અને આધાર આપે છે તેમાં કોષોની સાપેક્ષ આંતર કોષીય દ્રવ્ય વધુ હોય છે સંયોજક પેશીના પ્રકારોમાં રુધિર તેમાં પ્રવાહી આધારક રુધિરસમાં લાલ રુધિર કોષો શ્વેત રુધિર કોષો અને ત્રાવ કણો નિલંબિત હોય છે બીજું અસ્થિ જે શરીરના હાડપિંજરનું નિર્માણ કરીને શરીરને આકાર આપે છે ત્રીજું કાસ્થિ તે અસ્થિઓના સાંધાને લીસા બનાવે છે ચોથું અસ્થિબંધ બે ક્રમિક અસ્થિઓને જોડતી ખૂબ જ સ્થિતિસ્થાપક સંયોજક પેશી સ્નાયુબંધ તે સ્નાયુ પેશીઓને અસ્થિઓ સાથે જોડતી સીમિત સ્થિતિસ્થાપક સંયોજક પેશી તંતુ ઘટક પેશી તે શરીરના અંગો વચ્ચે અને અંગની અંદરની ખાલી જગ્યા પૂરતી આધાર પેશી છે ત્યાર પછી મેદપૂર્ણ પેશી ચરબીનો સંગ્રહ કરતી અને ઉષ્મા નિયમનનું કાર્ય કરતી એ પેશી છે મિત્રો આ સંયોજક પેશીની અંદર રુધિર અસ્થિ કાસ્થિ અસ્થિબંધ સ્નાયુબંધ તંતુ ઘટક અને મેદપૂર્ણ એ એમનું કાર્ય કરે છે ત્યાર પછી સ્નાયુ પેશી શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર પેશી છે સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર આપેલા છે એક તો રેખીય સ્નાયુ અરેખીય સ્નાયુ અને અર્ધ સ્નાયુ એમાં રેખીય સ્નાયુ રેખીય સ્નાયુના તેના કોષો લાંબા નળાકાર અને અશાખાયિત બહુકોષીય કેન્દ્રીય તંતુઓ સ્વરૂપ હોય છે જ્યારે અરેખીય સ્નાયુ પેશી તેના કોષો લાંબા ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રીય તંતુ સ્વરૂપે હોય છે અર્ધ સ્નાયુ પેશી તેના કોષો નળાકાર શાખિત અને એક કોષીય કેન્દ્રીય તંતુ સ્વરૂપે હોય છે રેખીય સ્નાયુ પેશી ઐચ્છિક જ્યારે અરેખિત અને હૃદય સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી છે એ સિવાય ચેતા પેશી જે તે ચેતાકોષોની બનેલી છે તેના બાહ્ય પર્યાવરણથી ઉત્તેજના સંવેદના ગ્રહણ કરી ઉર્મિવેગ રૂપે પ્રતિચાર દ્વારા શરીરને કાર્યરત રાખે છે અને મહત્વનું હોય તો એ ચેતા પેશી આખા શરીર માટે મહત્વનો ભાગ પણ ભજવે છે મિત્રો આ પેશીઓ વિષયમાં વનસ્પતિ પેશી અને પ્રાણી વિશેનો આપણે અભ્યાસ કર્યો પ્લસ આપણે અહીંયા